હાલ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. આ વિરોધની વચ્ચે વજુભાઈ વાળાએ મહત્વનું નિવેદન કર્યું છે. ક્ષત્રિયોના વિરોધને લઈ અને વજુભાઈ વાળાનું મહત્વનું નિવેદન. સમગ્ર મામલે પરસોત્તમ રૂપાલાએ માફી માગી લીધી છે. હવે આ પ્રકરણ પૂર્ણ થાય છે. વિવાદ ઉપર પરસોત્તમ રૂપાલાએ માફી માગી હોવાની વજુભાઈ વાળાએ વાત કરી છે. રૂપાલાના નિવેદન બાદ જે ક્ષત્રિય સમાજ આક્રોશિત થયો છે, જે વિરોધ કરી રહ્યું છે, તેને લઈ અને વજુભાઈ વાળાએ નિવેદન કર્યું છે. દરેક સમાજમાં થોડી ઘણી નારાજગી રહેતી હોય છે. ક્ષત્રિય સમાજ ભાજપની જોડે હતો અને છે. જે પણ નારાજગી હશે ધીમે ધીમે દૂર કરવામાં આવશે. આજના ભાવનગરના કાર્યક્રમમાં હાજરી જોઈ અંદાજ આવ્યો કે હજી પણ સમાજ ભાજપ જોડે છે. હવે આ પ્રકારના જે હાલ વિવાદ છે તે પૂર્ણ થાય તેવું વજુભાઈ વાળાએ કહ્યું છે. દરેક સમાજમાં થોડી ઘણી નારાજગી હોય છે તેવું વજુભાઈ વાળાએ નિવેદન આપ્યું છે. ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહ્યું છે અને રહેશે. ક્ષત્રિયના લોહીની અંદર પડેલું છે કે ધર્મ અને સંસ્કૃતિની રખેવાળી કરવી, અને આજે નરેન્દ્રભાઈ ધર્મ અને સંસ્કૃતિના રખેવાળી તરીકે કામ કરે છે, તો એને સપોર્ટ આપવા માટે આ તમામ લોકો ભેગા થયા હતા. તો એટલા માટે થઈને જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માગવાની હતી માફી માગી દીધી છે, અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે, હવે કંઈ કહેવાનું નથી, એ ચેપ્ટર પૂરું થઈ ગયું.